કેમ છો મિત્રો મજામાં ને એજ્યુ સફરના ડેઈલી કરંટ અફેરમાં આપ સર્વ મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજે સત્યાવીસમી ફેબ્રુઆરી કરંટ અફેરની વાત કરીએ એ પહેલાં જે ત્રણ મહાનુભાવો હાઇલાઇટમાં છે એમની વાત કરીએ તો બચુભાઈ રાવત ચંદ્રશેખર આઝાદ જેવા એક મહાન ક્રાંતિકારી અને ચંદાબેન શ્રોફ જેવા એક મહિલા મહાનુભાવની વાત આ સત્યાવીસ ફેબ્રુઆરીના દિન વિશેષના વિડીયોમાં કરી છે અને આ વિડીયોની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દીધી છે ક્લિક કરી અને જોવાનું ન ચૂકતા ચાલો હવે કરંટ અફેરની વાત કરીએ તો બારીસુ કન્નડ ડીમ દીવામાં ફેસ્ટિવલનું ઉદઘાટન ક્યાં કરવામાં આવ્યું ઉદઘાટન કોણે કર્યું આર 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 એચ સી એ ખાતે શ્રેષ્ઠ આંતરરાષ્ટ્રીય ફિલ્મ એવોર્ડ જીત્યો છે ગટર સાફ કરવા રોબોટિક્સ કેવેન્જર્સનો ઉપયોગ કરનાર પ્રથમ રાજ્ય કયું બન્યું છે યમુનોત્રી ધામ ખાતે રોપવે સેવા શરૂ થવા જઈ રહી છે તો ભારત ગયાના પેટ્રોલિયમ અને ગેસ ક્ષેત્ર ઉપર કરાર કરવા માટે તૈયાર થઈ ગયા છે દરેક ઘટના ખાસ અગત્યની જ્ઞાનના વધારા માટે પણ અને સ્પર્ધાત્મક પરીક્ષાની દ્રષ્ટિએ પણ તો આ વિડીયો તમે અંત સુધી નિહાળજો વિડીયો ગમે તો લાઈક કરવાનું ન ભૂલતા શરૂઆત કરીએ આપણે રાષ્ટ્રીય સમાચારથી તો બારીસુ કન્નડ ડીમ દીવામાં ફેસ્ટિવલનું ઉદ્ઘાટન કોણે કર્યું છે આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું છે દિલ્હી મુકામે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પચ્ચીસમી ફેબ્રુઆરી બે હજાર રોજ દિલ્હીના તાલ કટોરા સ્ટેડિયમ ખાતે બારીસુ કન્નડ ડીમ દીવામાં સાંસ્કૃતિક ઉત્સવનું ઉદ્ઘાટન કર્યું હતું કરણાટક ની સંસ્કૃતી પરંપરાવો અને ઇતિહાસ ની ઉજવણી કરવા માટે આ બારીસુ કન્નડ ડીમ દીવામાં સાંસ્કૃતિક ઉત્સવ નું આયોજન કરવામાં આવી રહ્યું છે મિત્રો દિલ્હીના તાલ કટોરા સ્ટેડિયમ ખાતે આ એક સાંસ્કૃતિક ઉત્સવ આયોજિત થઈ રહ્યો છે જેનું ઉદ્ઘાટન કર્યું છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ અને જે કર્ણાટક ની સંસ્કૃતિ પરંપરાઓ અને ઇતિહાસ ની ઉજવણી કરવા માટે આ ઉત્સવ નું આયોજન કરવામાં આવી રહ્યું છે અને જે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના એક ભારત શ્રેષ્ઠ ભારતના વિઝનને અનુરૂપ છે આઝાદી કા અમૃત મહોત્સવના નેજા હેઠળ આયોજિત આ ઉત્સવ સેંકડો કલાકારોને નૃત્ય સંગીત નાટક અને કવિતા દ્વારા કર્ણાટકના સાંસ્કૃતિક વારસાને પ્રદર્શિત કરવાની તક પૂરી પાડશે મિત્રો કર્ણાટકનો જે સાંસ્કૃતિક વારસો છે તે આ ઉત્સવમાં પ્રદર્શિત કરવામાં આવશે અને એની અંદર કર્ણાટકના નામાંકિત કલાકારો નૃત્ય સંગીત નાટક અને કવિતા રજૂ કરશે એક એક ભારત 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 શ્રેષ્ઠ શ્રેષ્ઠ યોજનાની પણ વાત કરી લઈએ તો યોજના એકતા દિવસ એટલે ઓક્ટોબર બે હજાર પંદર ના રોજ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિના અવસરે ભારતના સ્વાતંત્ર્ય સેનાનીના જીવનમાંથી પ્રેરણા લઈને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા શરૂ કરવામાં આવી હતી એક ભારત શ્રેષ્ઠ ભારત યોજના ક્યારે શરૂ કરવામાં આવી એકત્રીસમી ઓક્ટોબર બે ના રોજ અને એકત્રીસમી ઓક્ટોબર એટલે સરદાર વલ્લભભાઈ પટેલની ની જન્મ જયંતિ જેને આપણે રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે પણ ઉજવીએ છીએ બે હજાર પંદર માં એક ભારત શ્રેષ્ઠ ભારત યોજનાની શરૂઆત કરવામાં આવેલી છે અને આપણા રાષ્ટ્રના નાગરિકોમાં રાષ્ટ્રવાદ અને સાંસ્કૃતિક જાગૃતિ કેળવવા માટે એક મજબૂત મિકેનિઝમ સ્થાપિત કરતી વખતે ભારતના સાંસ્કૃતિક જીવનતાની ઉજવણી કરવા માટે આ યોજના શરૂ કરવામાં આવી હતી એક ભારત શ્રેષ્ઠ ભારતનો મુખ્ય ઉદ્દેશ્ય વિવિધતામાં એકતા ભારતની ભારતીય વિચારધારાને પ્રોત્સાહન આપવાનો છે મિત્રો આપણા ભારત દેશની એક સાંસ્કૃતિક વિશિષ્ટતા છે વિવિધતામાં એકતા તો આ ભાવના આ વિચારધારાને પ્રોત્સાહન આપવા માટે થઈને આ યોજના શરૂ કરવામાં આવેલી છે અને તેનો ઉદ્દેશ્ય તેમના પડોશી રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં લોકોના હિતમાં વધારો કરવાનો છે અને તેમને તેમની સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે પણ પ્રોત્સાહિત કરે છે મિત્રો એક રાજ્યના લોકો બીજા રાજ્યની સંસ્કૃતિ વિશે જાણે એ માટે થઈને શિક્ષણ વિભાગ દ્વારા કેન્દ્ર સરકારના શિક્ષણ વિભાગ દ્વારા ટ્વીનિંગ એન્ડ પાર્ટનરશીપ કાર્યક્રમ પણ શરૂ કરવામાં આવેલો એમાં ગુજરાતના ફાળે સામે પક્ષે છત્તીસગઢ રાજ્ય હતું અને ગુજરાત રાજ્યના વિદ્યાર્થીઓ આ છત્તીસગઢની સંસ્કૃતિ તેની ભૂગોળ ઇતિહાસને જાણે એ માટે દરેક સ્કૂલો ટ્વિનિંગ એન્ડ પાર્ટનરશિપ કાર્યક્રમ આયોજિત પણ કરે છે અને તે દેશના લોકોમાં સામાન્ય ઓળખની ભાવનાને પ્રોત્સાહન આપવાનો પણ હેતુ ધરાવે છે સમૃદ્ધ વારસો સંસ્કૃતિ રિવાજો અને રાજ્યોની પરંપરાઓને પ્રોત્સાહિત કરવી જોઈએ અને મિત્રો આપણા વિદ્યાર્થીઓ એ છત્તીસગઢના વિદ્યાર્થીઓને આપણા ગુજરાત રાજ્યમાં ઉજવાતા તહેવારો અહીંના લોકજીવન ભૂગોળ એના વિશે માહિતગાર કરે છે તો આપણે સામે પક્ષે તમામ ભૂગોળ ઇતિહાસ અને સાંસ્કૃતિક વારસાને સમજવો પણ જરૂરી છે અને વાત કરીએ આપણે કર્ણાટકની તો કર્ણાટકના મુખ્યમંત્રી છે બસવરાજ બોમ્મઈ કર્ણાટકના રાજ્યપાલ છે થાવરચંદ ગેહલોત અને કર્ણાટકની રાજધાની છે બેંગલુરુ જેને સિલિકોન વેલી આપણા ભારત દેશની સિલિકોન વેલી તરીકે પણ બેંગલુરુને ઓળખવામાં આવે છે આગળ વાત કરીએ તો આર 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 એચ સી એ ખાતે શ્રેષ્ઠ આંતરરાષ્ટ્રીય ફિલ્મ એવોર્ડ જીત્યો છે મિત્રો આપણા ભારતની અને એમાં પણ સાઉથની એક મૂવી જેનું નામ છે આર 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 તેને આંતરરાષ્ટ્રીય કક્ષાનો એક ફિલ્મ એવોર્ડ પ્રાપ્ત કર્યો છે એસ એસ રાજ નિર્દેશનમાં બનેલી આર 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 ને હોલીવુડ ક્રિટિક્સ એસોસિએશન ફિલ્મ એવોર્ડ્સમાં શ્રેષ્ઠ આંતરરાષ્ટ્રીય ફિલ્મ એવોર્ડ મળ્યો છે શું એસ એસ રાજા મૌલીના નિર્દેશનમાં બનેલી આર 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 ફિલ્મને હોલીવુડ ક્રિટિક્સ એસોસિએશન ફિલ્મ એવોર્ડ્સમાં શ્રેષ્ઠ આંતરરાષ્ટ્રીય ફિલ્મનો એવોર્ડ મળ્યો છે અને ફિલ્મ નિર્દેશક રાજા મૌલી અને અભિનેતા રામ એવોર્ડ સ્વીકાર્યો હતો તેણે ફિલ્મ ફિલ્મ વધુ બેસ્ટ બેસ્ટ એક્શન સ્ટન્ટ્સ અને બેસ્ટ ઓરિજિનલ સોંગ એવોર્ડ પણ જીત્યા છે મિત્રો આર 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 ફિલ્મએ આંતરરાષ્ટ્રીય કક્ષાના ફિલ્મ એવોર્ડમાં અન્ય ત્રણ એવોર્ડ જીત્યા છે એક તો બેસ્ટ એક્શન ફિલ્મનો

તેમજ RRR એ ક્રિટિક્સ ચોઇસ એવોર્ડ્સની અઠ્ઠાવીસમી આવૃત્તિમાં વધુ બે એવોર્ડ પણ મેળવે છે તો મિત્રો આ ફિલ્મની વાત કરીએ RRR એ બે તેલુગુ સ્વાતંત્ર્ય સેનાનીઓ અલ્લુરી સીતારામ રાજુ અને કોમારામ ભીમના જીવન ઉપર આધારિત એક કાલ્પનિક વાર્તા છે મિત્રો આ આખે આખું જે ફિલ્મ છે એ આ બે પાત્રો ઉપર નભે છે એક તો તેલુગુ સ્વાતંત્ર્ય સેનાનીઓ

કે ગટર સાફ કરવા માટે રોબોટિક્સ કેવેન્જર્સનો ઉપયોગ કરનાર પ્રથમ રાજ્ય કયું બન્યું છે કેરળ કેરળ સરકારે ગુરુવાયુરના મંદિરના નગરમાં ગટરોને સાફ કરવા માટે રોબોટિક્સ કેવેન્જર્સ બન્ડીકૂટ શરૂ કર્યો છે જે તેના તમામ કાર્યરત ગટરોને સાફ કરવા માટે રોબોટિક તકનીકનો ઉપયોગ કરનાર દેશનો પ્રથમ રાજ્ય બન્યો છે મિત્રો પરીક્ષામાં કેવો પ્રશ્ન પૂછાઈ શકે કે ગટર સાફ કરવા માટે રોબોટિક ઉપયોગ કરનાર પ્રથમ રાજ્ય કયું બન્યું છે તો યાદ રાખજો કેરળ કેરળ રાજ્ય રાજ્ય અને સરકારના 100 દિવસીય એક્શન પ્લાનના કેરળ વોટર ઓથોરિટી દ્વારા થ્રીસુર જિલ્લામાં ગુરુ વાયુર સિવરેજ પ્રોજેક્ટ હેઠળ જળ સંસાધન મંત્રી રોશી ઓગસ્ટીને આ બંડીકૂટ શરૂ કર્યું હતું અને રોબોટિક ટ્રોન યુનિટ એ બંડીકૂટનું મુખ્ય ઘટક છે જે ગટરમાં પ્રવેશ્ય છે અને માણસના અંગો જેવા જ રોબોટિક હાથનો ઉપયોગ કરીને આ ગટરને સાફ કરે છે આ મશીનમાં વોટરપ્રૂફ એચડી વિઝન કેમેરા લગાવવામાં આવ્યા છે એ સિવાય તેમાં સેન્સર પણ લગાવેલા છે જે ગટરની અંદરની હાનિકારક વાયુઓને શોધી કાઢે છે આ બંડીકૂટ રોબોટિક્સ કેવેન્જર્સ વિશે વાત કરીએ તો કેરળ સ્થિત જૈન રોબોટિક્સ દ્વારા વિકસિત બંડી તાજેતરમાં કેરલ સ્ટાર્ટઅપ મિશન દ્વારા આયોજિત હડલ ગ્લોબલ બે હજાર બાવીસ કોન્કલેવમાં કેરાલા પ્રાઇડ એવોર્ડ પણ મેળવ્યો હતો મિત્રો ફરી એકવાર જોઈ લો કે આ કેરલ સ્થિત જૈન રોબોટિક્સ દ્વારા વિકસિત બંડી તાજેતરમાં કેરલ સ્ટાર્ટઅપ મિશન દ્વારા આયોજિત હડલ ગ્લોબલ બે હજાર બાવીસ કોન્કલેવમાં કેરાલા પ્રાઇડ એવોર્ડ પણ મેળવ્યો હતો બંડીકુટ રોબોટ્સ હાલમાં ભારતના સત્તર જેટલા રાજ્યો અને ત્રણ કેન્દ્ર શાસિત પ્રદેશોના કેટલાક નગરોમાં તૈનાત કરવામાં આવેલ છે બે હજાર કેરલ કેરળ વોટર ઓથોરિટીએ તિરુવનંતપુરમમાં મેન સાફ કરવા માટે આ બંડીકૂટનો ઉપયોગ શરૂ કરવાનું શરૂ કર્યું હતું એટલે કે બે હજાર અંદર કેરલ વોટર ઓથોરિટીએ મેન હોલ સાફ કરવા માટે આ બંડીકૂટનો ઉપયોગ કર્યો હતો અને ટેકનો પાર્ક આધારિત કંપની જેન રોબોટિક્સે ગટર સફાઈમાં રોકાયેલા કામદારોને રાહત પૂરી પાડતા મેન્યુઅલ સ્કેવેન્જિંગને દૂર કરવાના પ્રયાસરૂપે આ વિશ્વની પ્રથમ રોબોટિક્સ સ્કેવેન્જર બેન્ડી ફૂડ વિકસાવી છે અને વાત કરી કેરળની તો કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયન કેરળના રાજ્યપાલ છે આરીફ મોહમ્મદ ખાન અને કેરળની રાજધાની છે તિરુવનંતપુરમ આગળ વાત કરીએ સાઠ ટકા મતદારોએ આધાર કાર્ડને મતદાર આઈડી સાથે લિંક કર્યું છેલ્લા એક દોઢ માસથી આ ઝુંબેશ ચાલી રહી છે કઈ મતદાર આઈડી સાથે આધાર કાર્ડ નંબરને લિંક કરવાનું અને આ કામ ક્યાં કરી શકાય છે તો તમારે એક આધાર કાર્ડની ઝેરોક્ષ લઈ પ્રાથમિક શાળાના શિક્ષક જેવો બૂથ લેવલ ઓફિસર તરીકે કામ કરે છે તેમની પાસે જવાનું છે તેવો આ પ્રોસેસ કરી આપશે તો ભારતના ચૂંટણી પંચ એટલે કે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા મુજબ ભારતના ચોરાણું પોઈન્ટ પાંચ કરોડ મતદારોમાંથી સાઠ ટકાથી વધુ લોકોએ તેમના આધાર કાર્ડને તેમના મતદાર આઈડી સાથે લિંક કર્યું છે જોડ્યું છે જેમાં ત્રિપુરા રાજ્યના બાણું ટકા મતદારોએ ચૂંટણી પંચને તેમની આધાર કાર્ડની માહિતી પૂરી પાડી હોવાથી ત્રિપુરામાં આધાર લિંકિંગનો દર સૌથી વધુ હતો મિત્રો આ ઘટનાને લઈને એકાદો પ્રશ્ન પૂછાઈ શકે કેવો કે તાજેતરમાં મતદાર આઈડી સાથે આધાર કાર્ડને લિંક કરવાના મામલે કયું રાજ્ય ટોચ ઉપર રહ્યું છે તો ત્રિપુરા રાજ્ય અને ત્રિપુરા પછી લક્ષદ્વીપ અને મધ્યપ્રદેશ અનુક્રમે બીજા અને ત્રીજા સ્થાને છે મતદારો પાસેથી 12 અંકનો નંબર મેળવવા માટે ચૂંટણી અધિકારીઓને સક્ષમ કરીને ડુપ્લિકેટ મતદાર નોંધણી યાદીઓને દૂર કરવા માટે ચૂંટણી કાયદા સુધારા અધિનિયમ બે હજાર એકવીસ પસાર કરવામાં આવ્યો હતો અને અહીં મિત્રો આપણે આધાર કાર્ડની વાત કરી રહ્યા છીએ તો આધાર કાર્ડ અંકનો અનન્ય ઓળખ નંબર છે છે જે ભારતના નાગરિકો નાગરિકો અને નિવાસી વિદેશી દ્વારા સ્વૈચ્છિક રીતે મેળવી શકાય તેમના બાયોમેટ્રિક અને વસ્તી વિષયક ડેટાના આધારે નોંધણી માટેની અરજી યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા એકત્રિત કરવામાં આવે છે મિત્રો યુ દ્વારા તમે અરજી કરી શકો છો જે જાન્યુઆરી બે હજાર નવમાં ભારત સરકાર દ્વારા ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલયના અધિકાર ક્ષેત્ર હેઠળ સ્થાપિત કરાયેલ એક વૈધાનિક સત્તા છે અને આધાર કાર્ડ એ વિશ્વની સૌથી મોટી બાયોમેટ્રિક આઈડી સિસ્ટમ પણ છે અને વિશ્વ બેંકના મુખ્ય અર્થશાસ્ત્રી પોલ રોમરે આધારને વિશ્વનો સૌથી અત્યાધુનિક આઈડી પ્રોગ્રામ પણ ગણાવ્યો હતો તો મિત્રો અહીં જ્યારે આધાર કાર્ડની વાત આવી તો આધાર કાર્ડ આ કોના મગજની ઉપજ છે એમાં એક વ્યક્તિનું નામ આવે છે નીચે કમેન્ટ બોક્સમાં જરૂર લખજો ઓકે બે ત્રણ દિવસ પહેલાં મેં કરંટ અફેરમાં વાત પણ કરેલી છે યમુનોત્રી ધામ ખાતે રોપવે સેવા શરૂ થઈ છે ઉત્તરાખંડ સરકારે ખરસાલીમાં જાનકી ચટ્ટીથી યમુનોત્રી ધામ સુધી ત્રણ પોઈન્ટ આડત્રીસ કિલોમીટરનો રોપવે બનાવવા માટે એક હસ્તાક્ષર કર્યા છે કરાર કર્યો છે કોણે ઉત્તરાખંડ સરકારે ખરસાલીમાં જાનકી આ થી મુસાફરીનો સમય વર્તમાન જે બે થી ત્રણ કલાક છે તે ઘટાડીને માત્ર વીસ મિનિટનો કરી દેશે અને હાલમાં તીર્થયાત્રીઓને ખરસાલી યમનોત્રી ધામ પહોંચવા માટે પાંચ પોઈન્ટ પાંચ કિલોમીટરની સફર કરવી પડે છે

યમનોત્રી એ હિમાલયના ચાર સૌથી આદરણીય હિન્દુ યાત્રાધામો પૈકીનું એક યાત્રાધામ છે અન્ય ત્રણ છે ગંગોત્રી કેદારનાથ અને બદ્રીનાથ ચોથું યમનોત્રી યમુનાના નજીક એક સાંકડી કોતરમાં આવેલું યમનોત્રી મંદિર ગંગા પછીની બીજી સૌથી પવિત્ર નદી યમુનાને સમર્પિત છે અને યમનોત્રી ખાતે મુખ્ય આકર્ષણ એ દેવી યમુનાને સમર્પિત મંદિર અને જાનકી ચટ્ટી ખાતે પવિત્ર ગરમ ઝરણા છે અને વાત કરીએ આપણે ઉત્તરાખંડની તો ઉત્તરાખંડના મુખ્યમંત્રી બોલે તો ઉત્તરાખંડના રાજ્યપાલ છે ગુરમીતસિંહ અને ઉત્તરાખંડની બે રાજધાની રાજધાની શિયાળુ દેહરાદૂન અને ઉનાળુ રાજધાની છે આગળ વાત કરીએ તો ભારત ગયાના પેટ્રોલિયમ અને ગેસ ક્ષેત્ર ઉપર કરાર કરવા માટે તૈયાર થઈ ગયા છે બે દેશો ભારત અને ગયાના પેટ્રોલિયમ અને ગેસ ક્ષેત્ર ઉપર કરાર કરવા માટે તૈયાર થઈ ગયા છે ભારત અને ગયાના દક્ષિણ અમેરિકન દેશ પાસેથી લાંબા ગાળાની ક્રૂડની ખરીદી અને તેના ઓપ સેક્ટરમાં રોકાણ સહિત પેટ્રોલિયમ અને ગેસ ક્ષેત્રમાં સહયોગ કરવા માટે બંને દેશો સંમત થઈ ગયા છે આપણા ભારતીય પેટ્રોલિયમ મંત્રી હરદીપસિંહ પુરીએ ગયાનાના રાષ્ટ્રપતિ મોહમ્મદ ઇરફાન અલી સાથે મુલાકાત પણ કરી હતી અને આ નેતાઓએ તેલ અને ગેસ ક્ષેત્રના સમગ્ર સ્પેક્ટ્રમમાં સરકારથી સરકારના સીધા સંશોધન અને ડાઉનસ્ટ્રીમ ક્ષેત્રમાં તકનીકી સહયોગ અને ક્ષમતા નિર્માણનો સમાવેશ થાય છે ભારત વિશ્વભરમાં તેલનો ત્રીજો સૌથી મોટો ઉપભોક્તા એટલે કે વપરાશ દેશ છે અને આયાતકાર દેશ પણ છે અને તેની તેલની લગભગ પંચ્યાસી ટકા માંગ વિદેશમાંથી આયાત દ્વારા પૂરી કરવામાં આવે છે મિત્રો ભારત દેશ દેશ તેલ ક્ષેત્રમાં એક મોટો આયાતકાર છે અને વપરાશની દ્રષ્ટિએ ત્રીજો વિશ્વનો સૌથી મોટો દેશ પણ ખરો અને લગભગ પંચ્યાસી ટકા જેટલી માંગ વિદેશમાંથી આયાત દ્વારા પૂરી કરવામાં આવે છે અને આપણા ભારતીય પેટ્રોલિયમ મંત્રી કોણ છે હરદીપસિંહ પુરી અને વાત કરીએ આપણે ગયાના દેશની તો ગયા નાના રાષ્ટ્રપતિ છે મોહમ્મદ ઇરફાન અલી ગયા નાના વડાપ્રધાન છે માર્ક ફિલિપ્સ અને ગયાનાની રાજધાની છે જ્યોર્જ ટાઉન અને ગયા નાનું ચરણી નાનું છે ગુયાનીઝ ડોલાર મિત્રો ચાર ફેક્ટ ફરી એકવાર જોઈ લઈએ ગયા નાના રાષ્ટ્રપતિ મોહમ્મદ ઇરફાન અલી વડાપ્રધાન માર્ક ફિલિપ્સ રાજધાની જ્યોર્જ ટાઉન અને ચરણી નાનું છે ગુયાનીઝ ડોલાર અને હવે પ્રશ્નની વાત કરી લઈએ તો ગઈકાલના વિડીયોમાં પ્રશ્ન પૂછ્યો હતો કે વિજ્ઞાન ક્ષેત્રે કયો એવોર્ડ આપવામાં આવે છે વિજ્ઞાન ક્ષેત્રે આપવામાં આવતો એવોર્ડ એટલે આર્યભટ્ટ અને જે મિત્રોએ સાચો જવાબ આપ્યો છે એ છે દાફડા સંજયભાઈ અનિલ વાજા જાદવ નેહાબેન અને વાણી ચારેય મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન આજનો પ્રશ્ન જ્ઞાનપીઠ એવોર્ડ મેળવનાર પ્રથમ મહિલા સાહિત્યકાર કોણ હતા ચાર ઓપ્શન તમારી સ્ક્રીન ઉપર અને મિત્રો સાહિત્ય ક્ષેત્રનો સર્વોચ્ચ એવોર્ડ છે ફિલ્મ ક્ષેત્રમાં સર્વોચ્ચ એવોર્ડ એટલે દાદા સાહેબ ફાળકે એવોર્ડ એ મેળવનાર એક મહિલા અભિનેત્રી કોણ હતી એનું નામ પણ આની અંદર છે સાચો ઓપ્શન તમે પસંદ કરી લીધો હોય કે જ્ઞાનપીઠ એવોર્ડ મેળવનાર પ્રથમ મહિલા સાહિત્યકાર કોણ હતા તો એનો જવાબ તમારે નીચે કમેન્ટ બોક્સમાં લખવાનો છે અને સાથે સાથે મેં એક્સ્ટ્રા ઇન્ફોર્મેશન પણ તમારી પાસે માંગી કે દાદા સાહેબ ફાળકે એવોર્ડ મેળવનાર પ્રથમ મહિલા અભિનેત્રી કોણ એનું નામ પણ નીચે કમેન્ટ બોક્સમાં લખજો આવતીકાલે મળીશું ત્યારે આ પ્રશ્નની ચર્ચા કરીશું ઓકે આપનો દિવસ શુભ કેર એન્ડ જય હિન્દ